કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિદ મોનિકા મશરૂમમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ મેંદાની ફરસી પૂરીને પણ ટક્કર આપે તેવી ઘઉંની જીરાપુરી. આ જીરાપુરી બનાવવા માટે મુઠ્ઠી પડતા મોણની બિલકુલ જરૂર નથી, ફક્ત બે જ ચમચી તેલમાં લોટ આરામથી બંધાઈ જશે. તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ. પણ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય, પહેલીવાર વિઝિટ કરી હોય, તો ચેનલ કુક વિથ મોનિકા મશરૂને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, બેલ બટન પ્રેસ કરજો જેથી દરેક નવી નવી રેસીપીઝની નોટિફિકેશન બધાથી પહેલાં મળે. તો ચલો શરૂ કરીએ. જીરાપુરી બનાવવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું જીરું લીધેલું છે. તમે શેકેલું અને મિક્સરમાં ક્રશ કરેલું જીરું પણ લઈ શકો છો. હું અહીંયા કાચું અને ખાંડણી દસ્તાથી અતકચરું ખાંડેલા જીરાનો ઉપયોગ કરું છું. હવે અહીંયા 2 રેગ્યુલર વાટકા ભરીને હું ઘઉંનો લોટ લઈશ. તમે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી શકો છો. ત્યારબાદ ક્રશ કરેલું અતકચરું ખાંડેલું જીરું ઉમેરી દેશું. સ્વાદ અનુસાર મીઠું, એટલે કે 1 મોટી ચમચી મેં અહીંયા મીઠું ઉમેરેલું છે. અને 2 ચમચી જેટલું આપણે મોણ માટે તેલ ઉમેરીશું. અહીંયા મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાની બિલકુલ જરૂર નથી. હવે હાથથી આ બધી વસ્તુને સારી રીતના આપણે મિક્સ કરી દેવાની છે. તો તમે જુઓ છો એ રીતના બધું મિક્સ થઈ જાય. ત્યારબાદ થોડું થોડું કરી અને આપણે પાણી ઉમેરતા જશું. અને જેમ પરોઠાનો લોટ હોય તેવો લોટ બાંધવાનો છે. ભાખરી જેટલો એકદમ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એવો લોટ બાંધતા જશું. આ લોટ બાંધવા માટે આપણે 1/2 જેટલા વાટકા પાણીની જરૂર પડશે. તો લોટ વધારે ઢીલો ન થાય તેનું અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો હવે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો લોટ તૈયાર છે. તો થોડું એવું તેલ ઉમેરી આપણે એ તેલમાં લોટને સારી રીતના મસળી લેશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, આ લોટને બાંધીને તરત પૂરી બિલકુલ નથી બનાવવાની. ફક્ત 8 થી 10 મિનિટ પણ રાખશો ઢાંકેલો લોટ તો ખૂબ જ સરસ પૂરી બનશે. તો હવે આ લોટ સારી રીતના મસળાઈ જાય ત્યારબાદ આપણે 8 થી 10 મિનિટ તેને ઢાંકીને રાખી દઈશું. તમે આની સોફ્ટનેસ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ફરીથી એકવાર આવી રીતના લોટને મસરી અને લાંબા લાંબા પોણી કરી અને પછી તેમાંથી ચાકા વડે કટ કરી લઈશું, જેથી કરીને ઓછામાં ઓછા ટાઈમમાં તમે ફટાફટથી ગોણા વાળી શકો. તમે જોઈ શકો છો એ રીતના હવે એક જ સરખી સાઈઝમાં કટ લગાવી દઈશું. તો હવે હાથ વડે પ્રેસ કરી અને આપણે નાની નાની પૂરીઓ વાળી લેવાની છે. રેગ્યુલર જે મેંદાની પૂરી હોય તેના કરતાં થોડી સાઈઝ મોટી રાખીશું. ફ્રેન્ડ્સ, તમે હજી સુધી મારી ચેનલ પર ફાફડા, શક્કરપારા કે મેથી પારા ન જોયા હોય તો અત્યારે જોજો. હું ઉપર આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપી દઈશ. હવે મેં અહીંયા પાટલા વેલણની હેલ્પ વગર પ્લેટફોર્મ પર જ સરસથી તેલથી ગ્રીસ કરી અને પૂરી વણી લીધેલી. જો તમને આ પૂરીમાં તેલ લગાડવું પસંદ ના હોય તો હું તમને તેની બીજી રીત પણ બતાવીશ, જેમાં તમારે પાટલા પર થોડું એવું અટામણ છાંટી, એટલે કે ઘઉંનો લોટ છાંટી અને સરસ રીતના જેમ આપણે રેગ્યુલર પૂરી બનાવતા હોઈએ તેવી જ બનાવી લેવાની છે. લોટ છાંટતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટ વધી ન જાય, નહીંતર તેલમાં નકરું લોટના લીધે કાળાશ આવી જશે અને પૂરી સરખી લૂકમાં પણ નહીં બને અને લાલ થતી જશે. તેલ ખૂબ જ સરસ રીતના હવે ગરમ થઈ ગયેલું, તો આપણે 1 બાય 1 બધી પૂરી તેમાં એડ કરતા જશું. આ પૂરીને ઝારાની હેલ્પથી પલટાવા કરતાં બને ત્યાં સુધી ચીપિયાનો ઉપયોગ કરવો. અને જો વધારે મોટું પેન હોય તો તમારે 1 સાથે 4 થી 5 પૂરી આરામથી એડ થઈ જશે. આ પૂરીને મેંદાના લોટની પૂરીની જેમ તળાતા વાર નહીં લાગે. ફક્ત 5 થી 7 સેકન્ડ તમે બધી બાજુ પૂરીને ફેરવી લેશો એટલે તરતથી તૈયાર થઈ જશે. એટલે અટામણનો લોટ ઓછો રાખશો તો ફટાફટથી પૂરી એકદમ ક્રિસ્પી અને ડાર્ક કલર અને લાઇટ પણ નહીં એવો રેગ્યુલર કલર આવી જશે. તો હવે અહીંયા બધી પૂરી 1 બાય 1 તળાઈ અને રેડી થઈ ગઈ છે. આ પૂરી તમે ગ્રીન ચટણી સાથે અથવા તો ગોરધનભાઈના ચવાણા સાથે જે મળે તેવી યલો ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો ચલો આપણે હવે તેને સર્વ કરીએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરજો. થેન્ક યુ.